नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। टभोई से ये खबर सामने आ रही है जहां पर श्वान ने आतंक मचाया हुआ है। आपको बता दें कि डभोई के कठियावाड़ इलाके में अपने घर के पास खेल रहे 7 बच्चों पर श्वान ने हमला कर लिया। श्वान ने एक साथ इन 7 बच्चों को काट लिया। हालांकि डभोई के वड़ज गाँव में भी एक बुजुर्ग पर श्वान ने हमला किया, यानी कि बीते 2 घंटों में डभोई में श्वान ने 8 लोगों पर हमला किया। ये 8 लोग इस वक्त रेफरल अस्पताल इंजेक्शन लेने के लिए पहुंचे हैं। हालांकि इस मामले के सामने आने के बाद अब ये सवाल उठ खड़ा होता है कि डभोई नगर पालिका सड़क पर घूम रहे इन श्वान पर आखिरकार कब कदम उठाएगी और वैक्सीनेशन की मुहिम में भी कब तेजी लाई जाएगी। સીએચસી ડભોઈ ખાતે હમણાં 5-6 આપણે કૂતરા કાઢેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા, જેની અંદર મોટે ભાગે બાળકોની સંખ્યા હતી, જેમાંથી આપણે 3-4 જેટલા કેસ હતા જેના બહુ વધારે કરડેલું હતું અને બહુ ઊંડો ઘા હતો, એને આપણે એસએસજી રિફર કર્યા છે, જેને IVIG નામના જે ઇન્જેક્શન છે અહીંયા અવેલેબલ ના હોય તેના માટે બીજા બધાને આપણે જે ARV ઇન્જેક્શન હોય, જે બી કૂતરા કાઢેલાની ઇન્જેક્શન, ધનુરને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે, અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે માસ ડોગ બાઇટના આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીંયા અવેલેબલ કરાવવા રજૂઆત અમારા તરફથી પૂરેપૂરી રહેશે। અત્યારે કેટલા ટોટલ કૂતરા કાઢ્યા? ટોટલ 7-8 કેસ હમણાં આપણે નોંધ્યા છે, જેની અંદર મોટે ભાગ છોકરાઓ હતા, નાના છોકરાઓ હતા, અને આમ બધાને આપણે હમણાં પ્રાથમિક સારવાર વ્યવસ્થિત આપીને મોકલ્યા છે। અહીંયા આપણે ધનુના ઇન્જેક્શન આપ્યા અને જેને જરૂર હતા એટલે ARVના જે આપણે એન્ટી રેબીઝ વેક્સિનેશન કહેવાય તેને આપણે કૂતરા કાઢેલાના ઇન્જેક્શન બધાને જ પ્રોવાઈડ કર્યા છે, જે આપણે ફૂલ સ્ટોકમાં છે જ આપણી પાસે। જો વધારે કેસ આવે તો પણ આપણે એકદમ આપણે સ્ટોકમાં અને બિલકુલ સજ્જ જ છીએ, પણ કદાચ ઇનકેસ એવું થાય કે મોટા દવાખાને ના મોકલો પડે એવા ઇન્જેક્શનો અહીંયા કદાચ મળી આપણી પાસે હોય તો આપણે આગળ રજૂઆત કરશું કે અહીંયા આપણને ઉપલબ્ધતા કરાવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।